कंप्यूटर विषय चैप्टर नंबर 7 कैल्सीमा फंक्शन। अरे दरेक नु ध्यान अहिया सी भाषा में अपने गणतरी करवा माटे इनबिल्ट फंक्शन એટલે જે અંદર હોય એવા પૂર્વ નિર્ધારિત ફંક્શન નો ઉપયોગ કરીએ છે। ફંક્શન એટલે ચોક્કસ કાર્ય કરવા માટેનો પ્રોગ્રામ જેને આપણે ગુજરાતીમાં વિધેય તરીકે ઓળખીએ છીએ। શું કહેવામાં આવે છે? તો સી ભાષામાં આવા અલગ અલગ ઘણા બધા ફંક્શન્સ છે કે જેના દ્વારા કાર્ય સરળ બને છે। તો પહેલા ફંક્શન ની વાક્ય રચના સમજી લઈએ। તો ફંક્શન ની વાક્ય રચનામાં સૌપ્રથમ શરૂઆત કોઈ પણ ગણતરી માટેની શરૂઆત અથવા ફંક્શન ની શરૂઆત ઇઝ ઇક્વલ ટુ સાઇન થી થાય છે। ત્યાર પછી આવે છે ફંક્શન નું નામ। પછી નાના કૌંસમાં દરેકનું ધ્યાન અહીંયા નાના કૌંસમાં આવે છે એની કિંમતો અથવા એડ્રેસ, બરાબર, જેને આપણે કહીએ છીએ આર્ગ્યુમેન્ટ અથવા કિંમતો, બરાબર। આ વાક્ય રચના યાદ રાખવાની છે। હવે આના પરના જે પ્રશ્નો છે જોઈ લઈએ। સી ભાષામાં કોઈ પણ ગણતરીની શરૂઆત કયા ચિહ્નથી થાય છે? ઇક્વલ ટુ। ફંક્શન નું નામ કેપિટલમાં લખો કે સ્મોલમાં લખો કોઈ ફેર નહીં પડે, બરાબર। કેપિટલમાં લખો તો પણ જવાબ આવે, સ્મોલમાં લખશો તો પણ જવાબ આવે। ત્યાર પછી નાના કૌંસમાં આ ફંક્શન માટેની કિંમત આપવાની હોય છે જેને આર્ગ્યુમેન્ટ કહેવાય। હવે એક કરતા વધારે કિંમત આપી શકાય તો સી ભાષામાં એક કરતા વધારે કિંમત આપી કે એક જ કિંમત આપી એનો આધાર ફંક્શન પર છે, એટલે ફંક્શનના આર્ગ્યુમેન્ટનો આધાર ફંક્શન પર છે, કિંમતો ફંક્શન આધારિત છે। હવે ધારો કે એક કરતા વધારે કિંમતો હોય તો એને છૂટી પાડવા માટે વચમાં તમારે કયું સ્થાન યાદ રાખવાનું છે? કોમા, બરાબર। હવે અહીંયા ખાસ યાદ રાખજો, કેલ્સી સોફ્ટવેરમાં કિંમતોને છૂટી પાડવા માટે સેમિકોલન આવે છે। શું આવે છે? સેમિકોલન। એક્સેલમાં કોમા સાઇન આવે, કેલ્સીમાં શું આવશે? સેમિકોલન, બરાબર। ઉદાહરણ તરીકે ઇઝ ઇક્વલ ટુ મેક્સ, મેક્સ એટલે મેક્સિમમ, મોટી કિંમત શોધાશે, પણ આપણે એને સંખ્યા આપવી પડશે, રેન્જ આપવી પડશે, બરાબર। ધારો કે 100, 98, 205, તો આમાંથી સૌથી મોટી કિંમત શોધવા માટે કયું ફંક્શન આવશે? મેક્સ। કિંમત તો આપણે નાના કૌંસમાં લખી, કિંમતોને છૂટી પાડવા વચ્ચે આપણે શું મૂકી દીધું છે? સેમિકોલન। એક્સેલમાં કોમા સાઇન વપરાય, પણ કેલ્સીમાં શું આવશે? સેમિકોલન। હવે આના પરના પ્રશ્નો, સામાન્ય રીતે આ જે કિંમતો છે, બરાબર, એ કિંમતો ના હોય તો એને ખાલી ફંક્શન અથવા એમ્પ્ટી ફંક્શન કહેવાય। ઉદાહરણ તરીકે તમે આ રીતે લખો ઇઝ ઇક્વલ ટુ નાઉ અને આ કૌંસ ઓપન ક્લોઝ, એમાં કોઈ જ કિંમત લખવાની નથી, તો શું થશે? કમ્પ્યુટર જાતે તારીખ અને સમય આપશે। નાઉ ફંક્શન શું કામ કરશે? સિસ્ટમમાં રહેલી તારીખ અને સમય દર્શાવશે। ખ્યાલ આવે છે દરેકને, બરાબર। હવે અહીંયા જો, અહીંયા આપણે એમાં કોઈ કિંમત નથી લખી, ખાલી ફંક્શન ના નામ ને પછી તરત બ્રેકેટ ઓપન ક્લોઝ કરી દીધા છે, તો આનો મતલબ શું થશે? કે આમાં તમે કોઈ આર્ગ્યુમેન્ટ કે કિંમત આપી નથી। ખ્યાલ આવે છે દરેકને? એટલે આને કહેવાય નો આર્ગ્યુમેન્ટ,
હવે અહીંયા કિંમત આપવી પડે મેક્સિમમ માં કયો સંખ્યા મોટી છે સંખ્યા આપવી પડે તો આમાં કમ્પલસરી આર્ગ્યુમેન્ટ આપવી પડે કિંમત આપવી પડે આમાં આપવી પડતી નથી એટલે આર્ગ્યુમેન્ટ એ શેના આધારિત છે વિધેય આધારિત વિધેય એટલે ફંક્શન આધારિત ખ્યાલ આવશે દરેકને બરાબર આગળ બીજો પ્રશ્ન કે તમે આર્ગ્યુમેન્ટ તરીકે પૂર્ણાંક કિંમતો લખો છો તો જવાબ પણ શેમાં આવશે પૂર્ણાંક જવાબ શેમાં આવે તમે અપૂર્ણાંક કિંમતો લખો તો જવાબ શેમાં આવે હવે આવા બેઝિક પ્રશ્નો આવડવા જોઈએ બરાબર હવે આગળ જોઈએ આમાં આપણે ટોટલ કેલ્સીમાં આપણા સિલેબસ પ્રમાણે 45 ફંક્શન ભણવાના છે બરાબર દરેક ફંક્શન નું નામ અને એના ઉપયોગ તમારે ખાસ યાદ રાખવાના છે અને કોઈ પણ ફંક્શન હોય તો એમાં વધુમાં વધુ તમે કેટલી કિંમત આપી શકો 30 આ એક ખાસ યાદ રાખવાનું છે કે મિનિમમ મેક્સિમમ કાઉ બરાબર આ બધા જે ફંક્શન છે એમાં વધુમાં વધુ કેટલી કિંમતો આપી શકાય તેમાં જવાબ આવશે 30 શું યાદ રાખવાનું છે 30 હવે બે ત્રણ ફંક્શન એવા છે કે જેમાં બે જ કિંમત આપવાની હોય એવું બોર્ડમાં લખી દઉં છું ખાસ ધ્યાન રાખજો પરીક્ષામાં ભૂલ ના થાય વધુમાં વધુ શબ્દ પૂછાય તો કેટલી કિંમત આવશે 30 બરાબર હવે એમાં ઇઝ ઇક્વલ ટુ પાવર પાવર ફંક્શન નું કામ શું છે કે આપેલ સંખ્યાનું શું શોધવાનું શું શોધવાનું ઘાત ધારે જો આ રીતે લખું 2^3 બરાબર તો આનો જવાબ શું આવશે 8 બરાબર તો હવે આ જ વસ્તુ આપણે જે ગણિતમાં કરીએ છીએ એ કેલ્સીમાં આપી હોય તો પહેલા શું લખવાનું મારે ઇઝ ઇક્વલ ટુ પાવર 2^3 એટલે અહીંયા આવશે સેમિકોલન બરાબર એટલે બે અને ત્રણ બે કિંમત આપી એક નીચેનો બેઝ કહેવાય અને બીજી એની ઘાતાંક કહેવાય આધાર અને ઘાતાંક બેઝ એન્ડ એક્સપોનન્ટ બરાબર તો બે જ કિંમત આપવી પડી આમાં તમે આનાથી વધારે કિંમત આપી શકો નહીં તો અહીંયા યાદ રાખવાનું છે પાવર ફંક્શનમાં વધુમાં વધુ કેટલી કિંમતો હોય બે એનાથી વધારે નહીં કે ઓછી પણ નહીં આવો જ બીજો પ્રશ્ન યાદ રાખવાનો છે ઇઝ ઇક્વલ ટુ રાઉન્ડ ઉદાહરણ તરીકે લખી નાખું 183.96.1 બરાબર હવે આ ખાસ યાદ રાખો રાઉન્ડ ઇઝ ઇક્વલ ટુ રાઉન્ડ ફંક્શન કામ શું કરે છે તો આપેલ સંખ્યાને નજીકની અપૂર્ણાંક સંખ્યામાં ફેરવે છે રાઉન્ડ અબાઉટ આપણે જે ફિગર કહીએ એમાં બરાબર તો અહીંયા આપણા કિંમત કેટલી છે 183.96 કિંમત કેટલી છે 183.96 હવે આ સંખ્યામાંથી આ અપૂર્ણાંક સંખ્યામાંથી આપણે ડિજિટ કેટલા માંગીએ છીએ જવાબમાં એક જ કેટલા ડિજિટ માંગીએ છીએ એક બરાબર તો આમાં પણ તમારે વધુમાં વધુ કેટલી કિંમતો આર્ગ્યુમેન્ટ આપવાની છે બે ખાસ યાદ રાખો બરાબર તો આ બે ફંક્શન માટે આટલું યાદ રાખવાનું છે કે જેમાં વધુમાં વધુ કિંમત કેટલી આપવી પડે બે બાકી બધા ફંક્શનમાં જનરલી ગણિતના બધા ફંક્શનમાં ગાણિતિક ફંક્શનમાં આંકડાકીય ફંક્શનમાં વધુમાં વધુ કિંમતો કેટલી આપી શકો 30 કેટલી આપી શકાશે 30 ખ્યાલ આવશે દરેકને બરાબર તો આવી રીતે કેલ્સીમાં ગાણિતિક ફંક્શન છે પછી સ્ટેટિસ્ટિક એટલે આંકડાકીય ફંક્શન છે ડેટ એન્ડ ટાઈમ એટલે તારીખને લગતા પણ ફંક્શન છે અને શાબ્દિક ફંક્શન પણ છે જેને સ્ટ્રીંગ ફંક્શન કહેવાય ખ્યાલ આવશે દરેકને બરાબર હવે એ ફંક્શન આપણે વન બાય વન જોવાના છે દરેકનું ધ્યાન અહીંયા સૂચના આપવાની નથી હવે જો આગળ કેટલાક કોમન એટલે જે દર વખતે તમારે વપરાતા હોય એવા ફંક્શન
next mean average count. Remember, max mean average and count. આ ફંક્શન એવા છે કે વારંવાર વપરાય છે. હવે આમાં તમને એ ફંક્શન ના નામ પરથી એનો ઉપયોગ ખ્યાલ જાય કે મેક્સ એટલે મોટા મોટી સંખ્યા શોધવી, મીન એટલે નાનામાં નાની સંખ્યા શોધવી, એવરેજ એટલે સરેરાશ શોધવી, અને કાઉન્ટ એટલે તમે કેટલા ખાના ભરેલા છે એ શોધવું. બરોબર, આ પ્રશ્નમાં બધાએ ભૂલ કરી છે. કાઉન્ટ એટલે ધારો કે તમે 10 ખાના ભર્યા, એમાંથી 5 ખાલી રાખ્યા છે, તો આનો જવાબ શું આવશે? કાઉન્ટ નો 5 જ, કારણ કે 5 ખાલી છે. ભલે તમે એવું કહો મેં 10 ભર્યા, પહેલો બીજો ભર્યો છેલ્લા 3 ભર્યા, બસ ટોટલ રેન્જ માંથી 5 જ ભર્યા. હવે ખાલી ખાના શોધવા, કયો ફંક્શન આવે છે? કાઉન્ટ બ્લેન્ક. આ પ્રશ્ન બધાએ ખોટો કર્યો તો વર્કશીટમાં. બરાબર, ચેપ્ટર નંબર 7 નો આ પ્રશ્ન. ખાલી ખાના શોધવા એટલે કે ધારો કે તમે એવું કહો કે મેં 10 ખાનામાં લખ્યું છે, એમાંથી 2 ખાના તમે ખાલી રાખ્યા છે, તો કેટલા ખાના ખાલી રાખ્યા છે એ કયા ફંક્શન થી જોવા મળશે? કાઉન્ટ બ્લેન્ક. કયા ફંક્શન થી? કાઉન્ટ બ્લેન્ક ચાલ આવશે. અને આવો જ બીજો એક વિધેય આવે છે જે આપણા અભ્યાસમાં નથી, પણ કાઉન્ટા. બરાબર, આ ફંક્શન શું કામ કરે છે? કાઉન્ટે માત્ર કિંમત લખેલા ખાના શોધશે. ધારો કે તમે 10 ખાના ભર્યા, એમાં 2 ખાનામાં તારીખો લખી, 2 ખાનામાં વાક્યો લખ્યા, તો જેટલા ખાનામાં તમે કિંમતો લખી હશે ને એટલી સંખ્યા શોધીને આપશે. ખ્યાલ આવશે દરેકને? બરાબર, હવે અહીંયા ખાસ ધ્યાન રાખવાનું છે, આ બે જે વસ્તુ છે એને ભણતું એક ફંક્શન આવે છે સ્મોલ અને લાર્જ. બરાબર, ટેક્સ્ટબુક માં છે સ્મોલ અને લાર્જ. હવે દરેક નું ધ્યાન અહીંયા. હવે સ્મોલ અને લાર્જ ફંક્શન કેવી રીતે કામ કરે છે જોઈ લો, અને એ બે વચ્ચેનો તફાવત શું છે સમજી લો. જો આપેલ સંખ્યામાંથી મોટી સંખ્યા કોણ શોધશે? મેં. નાની સંખ્યા કોણ શોધશે? મેં. હવે એના જેવું જ લાર્જ અને સ્મોલ છે, એના જેવું જ કામ છે. જે મેક્સ કામ કરે છે એ જ લાર્જ ફંક્શન કરે છે, મીન કામ કરે છે સ્મોલ ફંક્શન કરે. બરાબર, પણ તફાવત કેવી રીતે યાદ રાખવાનો છે? તો જ્યારે સ્મોલ અને લાર્જ હોય ત્યારે પ્રશ્નમાં, ખાસ યાદ રાખજો, પ્રશ્નમાં એક શબ્દ વાપર્યો હશે કે. કયો શબ્દ? કે. હવે ઉદાહરણ આપીને સમજાઈ દઉં, ધ્યાન રાખજો. ઇઝ ઇક્વલ ટુ મીન 30, 45 અને 50. તો આમાંથી નાની સંખ્યા કઈ હશે? 30. બરાબર, હવે આ જ ઉદાહરણ ઇઝ ઇક્વલ ટુ સ્મોલ, અહીંયા ધ્યાન આપજો, 45, 30, 50 અને અહીંયા હું 1 લખું. હવે અહીંયા ખાસ ધ્યાન રાખજો, આનો આ 1 કાઢી નાખું તો એટલે કન્ફ્યુઝન ના થાય. હવે આ ફંક્શન કેવી રીતે કામ કરશે? તો તમે જે પહેલી કિંમત આપી છે ને, એ પહેલી કિંમત થી નાની સંખ્યા, સમજો ખાસ, આ પહેલી કિંમત કઈ છે? 45. 45 થી નાની સંખ્યા કઈ છે? 3. એ કયા નંબર પર છે, પહેલા કે બીજા? તમને જવાબ શું આવશે? બીજો. આ યાદ રાખજો. બરોબર, કેથ નંબર એટલે આપેલ સંખ્યાને બીજી સંખ્યા જોડે કમ્પેર કરતા એનો ક્રમાંક કયો આવે છે એ બતાવે છે. ખ્યાલ આવશે દરેકને? બરાબર, પછી એક બીજો એક આવો પ્રશ્ન છે, મેક્સ અને લાર્જ. કયો છે? મેક્સ અને લાર્જ. ખાસ ધ્યાન રાખજો,
तो जो इज इक्वल टू मैक्स 45, 30 and 55 तो आमा जवाब कयो आवशे 55 बराबर પણ હવે આવું લખ્યું હોય ઇઝ ઇક્વલ ટુ લાર્જ 45, 30 and 55 તો અહીંયા ધ્યાન આપેલી પહેલી સંખ્યા કઈ છે 45 એનાથી મોટી સંખ્યા કઈ છે 55 એનો ક્રમાંક કયો છે પહેલો બીજો કે ત્રીજો બરાબર તો આના જવાબ શું આવે મધ્યક મધ્યસ્થ અને બહુલક એવું ભણવામાં આવતું હશે બરાબર તો કેલ્સીમાં આ ફંક્શન માટે તમારે યાદ રાખવાનું છે હવે જો દરેકનું ધ્યાન અહીંયા જીઓ મીન એટલે મધ્ય આપેલ કિંમતોમાંથી મધ્ય શોધવો હોય તો કયું ફંક્શન આવશે આને ખાલી તમે મીન લખો તો પણ ચાલે બરાબર પછી આવે છે મધ્યસ્થ તેને માટે શું આવશે મધ્યસ્થ પછી આવશે બહુલક તેના માટે કયું ફંક્શન આવશે ખ્યાલ આવશે ખ્યાલ આવશે દરેક ને બરાબર મધ્યસ્થ મધ્યસ્થ અને બહુલક મીન મીડિયન અને આપણે અગાઉના લેક્ચરમાં જોઈ લીધું કે કેલ્સીમાં કેટલાક ફંક્શન એવા છે કે જેમાં કિંમત આપવાની નથી હોતી અને કેટલાક ફંક્શન એવા છે કે જેમાં કિંમત આપવી પડે છે કિંમત એ ફંક્શનના આધારે હોય છે બરાબર આપણે કાલે મીડિયન એટલે કે મધ્યક મધ્યસ્થ અને બહુલક સુધીની ચર્ચા કરી હતી બરાબર આ સિવાય કેલ્સીમાં આંકડાકીય વિધેય પણ આવી શકે છે શાબ્દિક વિધેય પણ આવી શકે છે તો એની આજે ચર્ચા કરવાની છે અને એના માટે ધારો કે આપણે શાબ્દિક વિધેયની વાત કરીએ તો શાબ્દિક વિધેય માટે કયું ચિહ્ન અથવા કઈ બાબત યાદ રાખવાની છે એ ખાસ ધ્યાન રાખજો બરાબર તો જો કાલે આપણે કાઉન્ટા કાઉન્ટે લાર્જ અને સ્મોલ ની પણ ચર્ચા કરી હતી બરાબર હવે આગળ આપણે ડિસિઝન માટેના ફંક્શન જોઈએ જેને શરતી ફંક્શન અથવા ડિસિઝન ફંક્શન અથવા નિર્ણય ફંક્શન તરીકે પણ ઓળખવામાં આવે છે હવે આની વાક્ય રચના ખાસ યાદ રાખજો એના પરના પ્રશ્નો બરાબર હવે જો જ્યારે આપણે કોઈ ગણતરી શરતને આધીન કરાવી હોય ત્યારે આપણે એક જ ફંક્શન યાદ રાખવાનું છે ઇફ કયું ફંક્શન યાદ રાખવાનું છે શરતને આધીન ગણતરી કરાવવી હોય ત્યારે ઇફ વિધેયનો ઉપયોગ થાય છે હવે ઇફ વિધેયની વાક્ય રચના ખાસ ધ્યાન રાખવાની છે એનામાંથી એમસીક્યુ આવે છે તો પહેલા આપણે કોઈ પણ ફંક્શન લખીએ તો પહેલા કઈ નિશાની કરવાની છે ઇક્વલ પછી ફંક્શન નું નામ આ એક વાક્ય રચના ફિક્સ છે પછી નાના કૌંસમાં ઇફમાં પહેલા આવશે શરત
પછી જો શરત સાચી હોય તો તેની કિંમત પછી ફરીથી આગળ જો શરત ખોટી હોય તો તેની કિંમત બરાબર તો અહીંયા તમારે યાદ રાખવાનું છે કે ઇફ વિધાનમાં કેટલા આર્ગ્યુમેન્ટ કમ્પલસરી આપવા પડે છે ત્રણ કેટલા આપવા પડે છે ત્રણ હવે જો એનું ઉદાહરણ લખવું એટલે તમને ખ્યાલ આવશે કે ભાઈ ઇઝ ઇક્વલ ટુ ઇફ બરાબર શરતમાં આપણે લખી નાખીએ છીએ ઉદાહરણ તરીકે કે ભાઈ મેથ મેથ ગ્રેટર દેન ઇક્વલ ટુ 35 મારો અવાજ સંભળાવ તારો વિડીયોમાં તું નક્કી કર લે પેલા તો અહીંયા આવી જતું હવે જો મેથ ગ્રેટર દેન ઇક્વલ 35 બરાબર તો આ મારી શરત થઈ શરત શું થઈ કે ભાઈ ગણિતમાં 35 કે 35 થી વધારે માર્ક્સ હોય આ એક શરત છે બરાબર તો જવાબ શું આવવો જોઈએ કે ગણિતમાં 35 કે 35 થી વધારે માર્ક્સ હોય પેલા તો આ ચકાસણી થશે બરાબર જે તે સેલમાં આપણે કિંમત લખીશું ત્યાં હવે જો 35 કે 35 થી વધારે માર્ક્સ હોય તો સાચી શરત છે તો જવાબ શું આવવો જોઈએ પાસ અને એનાથી ઓછા માર્ક્સ હોય તો જવાબ શું આવવો જોઈએ ફેલ બરાબર તો અહીંયા આ વાક્ય રચનામાંથી જ તમારે એમસીક્યુ જોવાના છે ખાસ ધ્યાન ફરી એક વખત ઇફ વિધેયમાં કેટલા પગલા અથવા કેટલી આર્ગ્યુમેન્ટ અથવા કેટલી કિંમત હોય કેટલી હોય પહેલી કિંમત શું કહેવાય બીજી કિંમત શું કહેવાય શરત સાચી હોય તો જવાબ જેને ઇંગ્લિશમાં ટ્રુ વેલ્યુ કહેવાય પછી શરત ખોટી હોય તો જવાબ જેને ઇંગ્લિશમાં ફોલ્સ વેલ્યુ કહેવાય બરાબર આપણે આટલું લખી નાખ્યું હવે જો અહીંયા એવું થાય કે આપણે આના પર આગળ એમ શીખ્યું કે જો જવાબમાં શાબ્દિક માહિતી હોય કેવી રીતે માહિતી હોય શાબ્દિક માહિતી તો શાબ્દિક માહિતીને હંમેશા વિધેયમાં કેવા કૌંસમાં લખાય કેવા ચિહ્નમાં લખાય બેવડા અવતરણ ચિહ્ન હંમેશા વિધેયમાં શાબ્દિક માહિતીને ખાસ યાદ રાખજો આ જ પ્રશ્ન તમારે આગળ ચેપ્ટર નંબર 9 અને 10 માં આવે છે શાબ્દિક માહિતીને કમ્પ્યુટરમાં ક્યારે બી ગણતરીમાં મૂકવી હોય જવાબ સ્વરૂપે મૂકવી હોય તો હંમેશા એને શેમાં લખાય બેવડા અવતરણ ચિહ્નમાં ખ્યાલ આવશે આટલું બરાબર આમાં થોડુંક આગળ જોઈએ કે શરતને હજુ વધુ ચકાસવી છે બે ત્રણ શરતને ભેગી કરવી છે તો શું બરાબર હવે જો અહીંયા આપણે એવું કીધું કે ખાલી મેથ્સમાં 35 કે 35 થી વધારે માર્ક્સ હોય પણ આપણે જોડે જોડે સાયન્સ નું પણ ચેક કરવું છે તો શું કરીશું આપણે સાયન્સ નું પણ જોડે ચેક કરીશું તો શું કરીશું તો એ વખતે આપણે અહીંયા આ ઇફ વિધેય બંધ નહીં કરીએ સેમિકોલન કરી અને ફરી શું લખી દઈશું ઇફ સાયન્સ ગ્રેટર ધેન 35 ખ્યાલ આવે છે બરાબર તો મેથ્સ અને સાયન્સ બેઉ ચેક થશે ધારો કે ઇંગ્લિશ નું પણ ચેક કરવું છે તો ફરીથી મારે શું લખવું પડશે ઇફ ખ્યાલ આવે છે બરાબર તો આવી રીતે તમે ઇફ ની અંદર બીજો એક ઇફ વાપરી શકો છો જેને નેસ્ટેડ ઇફ કહેવાય શું કહેવાય છે નેસ્ટેડ ઇફ પ્રશ્ન આવો છે ઇફ ની અંદર વપરાતો ઇફ કયા નામે ઓળખાય છે નેસ્ટેડ ઇફ શું કહેવાય નેસ્ટેડ ઇફ આગળ થોડુંક જોઈએ કે ભાઈ આ વાક્ય રચના શું કરે છે તો કે લાંબી બને છે આનું આ તમે ધારો કે આપણા 7 વિષય છે તો 7 વિષય માટે તમે આનું આ લખો તો આપણું કોડિંગ કેવું થઈ જાય લાંબુ થઈ જાય બરાબર તો હવે આને ટૂંકું બનાવવા આ કોડિંગને ટૂંકું બનાવવા આપણે ઇફ વિધેયની સાથે અહીંયા ખાસ સમજો કારણ કે આ ટોપિક એટલે સેજ વધારે કરાવું છું કારણ કે આ વસ્તુ તમારે સી પ્રોગ્રામિંગમાં આવવાનું છે ચેપ્ટર નંબર 10 માં અને એના પરના જ પ્રશ્નો આવશે બરાબર અને સી તમારા માટે એકદમ નવી વસ્તુ છે એટલે ખાસ ધ્યાન રાખજો જો ફરી તે પર કે આપણે એ 7 વખત શરત લખીએ તે લાંબી બની જાય છે બરાબર તો હવે આપણે એને ટૂંકમાં કરવા એને ટૂંકી બનાવવા માટે આની સાથે તાર્કિક વિધેય વાપરવાના છે કયા વિધેય તાર્કિક વિધેય જેને લોજિકલ ઓપરેટર્સ કહેવાય અથવા લોજિકલ ફંક્શન કહેવાય
હવે એ કયા કયા છે તો એન્ડ ઓર અને નોટ એન્ડ ઓર અને નોટ બરોબર હવે અહીંયા ધ્યાન ધારો કે આપણે મેથ્સ લખ્યું સાયન્સ લખ્યું એટલે સાત વિષય લખ્યા સાત વખત ઇફ વિધાન વાપર્યું સાત વખત પાસ અને ફેલ લખ્યું બરોબર તો આ આખી લાંબી ગણતરી થઈ તો હવે એને ટૂંકી કરવી છે મારે તો શું કરીશ ઇઝ ઇક્વલ ટુ ઇફ અને જોડે શું મૂકી દઈશ એન્ડ શું મૂકી દઈશ હું એન્ડ અને હવે ડાયરેક્ટ લખી નાખું કે ભાઈ મેથ્સ ગ્રેટર દેન 35 સાયન્સ ગ્રેટર દેન 35 ઇંગ્લિશ ગ્રેટર દેન 35 હોય તો ડાયરેક્ટ આપણે શું લખી રાખવાનું પાસ અથવા તો ફેલ ખ્યાલ આવશે દરેકને ખ્યાલ આવે છે તો કહેવાનો મતલબ છે કે જે સાત વખત આપણે ઇફ લખ્યું નેસ્ટેડ ઇફ બનાવ્યું એના બદલે એન્ડ ઓપરેટર નો ઉપયોગ કરીને તમે આ જ વસ્તુ ખૂબ જ ટૂંકમાં લખી શકો છો બરોબર તો પ્રશ્ન અહીંયા આપણો એ આવે છે કે ઇફ વિધાન સાથે શરતી વિધેય સાથે તમે અન્ય વિધેય વાપરી શકો છો તો જવાબ શું આવે હા સામાન્ય રીતે વધુ પડતું શરતી વિધાન સાથે કયા વિધેય વપરાય છે તાર્કિક કયા વપરાય છે તાર્કિક ખ્યાલ આવશે હવે અહીંયા શરત એવી મૂકી છે કે ઘણા સ્ટુડન્ટને કમ્પ્યુટર વિષય હોય ઘણાને સંસ્કૃત ઓપ્શન હોય છે બરાબર તો મારે અહીંયા શું લખવું પડે એન્ડ મૂકવું પડશે કે ઓર મૂકવું પડશે ઓર બરાબર પ્રશ્ન અહીંયા આપેલ શરતોમાંથી બધી જ શરત સાચી કરવી હોય તો કયો વિધેય આવે એન્ડ કયો આવે આપેલ શરતોમાંથી કોઈ એક જ શરત સાચી હોય ધારો કે મેથ્સમાં ના હોય ને સાયન્સમાં હોય બરાબર પોસિબિલિટી છે કે ભાઈ આમાં નહીં તો પહેલામાં પહેલામાં નહીં તો બીજા વિષયમાં તો કહેવાનો મતલબ છે કે આપેલ શરત કરતા બધી શરતમાંથી એક જ શરત સાચી હોય ત્યારે આપણે કયો વિધેય વાપરીએ છીએ ઓર કયો વિધેય વાપરીએ છીએ ઓર ખ્યાલ આવશે દરેકને બરાબર એન્ડ અને ઓર ખાસ આ તફાવત સમજી લે હવે મારે એવું કરવું છે કે આ શરતને આખી વિરુદ્ધ લેવી છે વિરુદ્ધ ઇન ધ સેન્સ કે મેથ્સ અને સાયન્સમાં 35 થી વધારે હોય એવી શરત છે પણ 35 થી ઓછા હોય તો બરાબર તો અહીંયા આને આખી વિરુદ્ધ કરવા રિવર્સ કરવા હું શું મૂકી દઈશ નોટ શું કરી દઈશ નોટ નોટ નો મતલબ શું આપેલ શરત નહીં નથી એટલે મેથ્સ ગ્રેટર દેન ઇક્વલ ટુ 35 નથી બરાબર તો અહીંયા શું બદલાઈ જશે પાસ ના બદલે શું લખવું પડશે ફેલ ના બદલે શું લખવું પડશે ખ્યાલ આવશે બરાબર એટલે આખી શરતી વિધાનને રિવર્સ લેવા અથવા ઉલટાવવા માટે કયો તાર્કિક વિધેય આવે છે નોટ કયો તાર્કિક વિધેય આવે છે નોટ ખ્યાલ આવશે દરેકને બરાબર ફરી એક વખત ઇફ વિધેયમાં કેટલા આર્ગ્યુમેન્ટ હોય છે ત્રણ પહેલા હંમેશા શરત શરત સાચી હોય એનો જવાબ શરત ખોટી હોય એનો જવાબ બરાબર હવે હજુ આમાં વધારે વિચારીએ તો શરત ખોટી હોય એનો જવાબ તમે નથી લખ્યો ધારો કે તમે ફેલ નથી લખ્યું તો કમ્પ્યુટર જાતે શું કરશે તમે ખોટી શરત મૂકી જ નથી તો કમ્પ્યુટર જાતે એ ખાનામાં શું મૂકી દેશે શૂન્ય ઝીરો બરાબર તમે કોઈ ખોટી શરત માટે કોઈ જ કિંમત નથી લખતા તો કમ્પ્યુટર જાતે એને શું મૂકી દે છે ઝીરો ખ્યાલ આવશે દરેકને આટલું બરાબર આગળ ઇફ વિધાન સાથે અન્ય કોઈ પણ આંકડાકીય વિધાન કે શાબ્દિક વિધાન બી વાપરી શકાય છે ઇફ વિધાનની સાથે તમે તાર્કિક વિધેય બી વાપરી શકો છો જેનાથી શરત નાની બને છે અને ઇફની અંદર અન્ય ઇફ વાપરો એટલે નેસ્ટેડ ઇફ બને ખ્યાલ આવશે દરેકને આટલું ક્લિયર છે બધાને બરાબર ખાસ ધ્યાન રાખજો આ વસ્તુ બરાબર એવું નથી કે ધોરણ 10 પૂરતું તમે ઇવન ક્યારે બી ઇન ફ્યુચર બી આગળ કોમર્સ લાઈન લેશો સાયન્સ લાઈન લેશો આ ગણતરી તમારે આવશે 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 જ કોમ્પ્યુટર વિશે નહીં એ સિવાય બી આવશે જ બરાબર ધ્યાન રાખજો આવે આવડશે દરેકને આ વસ્તુ અને આપણે એમસીક્યુ આપણે આ રીતે યાદ રાખવાના છે બરાબર અને ઇફ સાથે જો શાબ્દિક ગણતરી હોય તે શેમાં લખવાની છે બેવડા અવતરણ ચિહ્ન હવે મારે આવું કરવું છે જો ધારો કે હું તમને તફાવત એક સમજાય તો ઉદાહરણ આપીને
जो इज इक्वल टू इफ बराबर अबे मारे एवं क्या हुछे के कोई पण एम्प्लॉय छे बराबर एनो एक्सपीरियंस एक्सपीरियंस એટલે એનો અનુભવ કોઈ પણ એમ્પ્લોય નો અનુભવ 5 વર્ષ થી વધારે હોય બરાબર ગ્રેટર ધેન ઇક્વલ ટુ શું હોય 5 મારા ઓફિસ માં એમ્પ્લોય નો અનુભવ 5 વર્ષ થી વધારે હોય તો મારે એને બોનસ એની જે સેલરી છે ને એ સેલરી ના 5% બોનસ આપવાનું છે તો જો આ ગણતરી મેં કેવી લખી આ ગુણાકારની નિશાની હંમેશા કમ્પ્યુટર માં રીતે થાય તમને બધાને ખબર છે એસ્ટ્રિક સાઇન કુદડી બરાબર તો હવે આ ગણતરી મેં કેવી રીતે લખી છે આમાં અવતરણ ચિહ્ન છે ના કારણ કે અહીંયા શું કરવાનું છે ગણતરી કરવાની છે પાસ ફેલ એવું ડાયરેક્ટ લખવાનું નથી એને ગણતરી કરવાની છે કે ભાઈ સેલરી ના કેટલા ટકા 5% બરાબર તો તફાવત અહીંયા ઉદાહરણ એટલે સમજાવું કે જો શાબ્દિક માહિતી હોય તો સીધું ડબલ ઇનવર્ટેડ કોમામાં લખી દો તો ચાલશે પણ ગણતરી હોય તો તમારે કોઈ જ અવતરણ ચિહ્ન મૂકવાના નથી ખ્યાલ આવશે દરેકને ઇફ સાથે જો ગણતરી હોય તો એને આની અંદર ડાયરેક્ટ લખવાની એમાં કોઈ જ અવતરણ ચિહ્ન આવશે નહીં ક્લિયર છે આટલું બરાબર તો આપણે ઇફ શરતી વિધાન જોયું એની સાથે તાર્કિક વિધાન પણ જોયા એન્ડ ઓર અને નોટ બરાબર હવે આગળ ત્યાર પછી આપણે આવે છે સ્ટ્રિંગ ફંક્શન બરાબર આપણે એક ટોપિક આવે છે સ્ટ્રિંગ ફંક્શન